પાલનપુર બોલે છે. અમારા વિશેષ અહેવાલમાં આજે જોઈશું પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6ના લોકોની એવી રજૂઆત જ્યાં મહિલાઓ છેલ્લા 5 વર્ષથી પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, છતાં પણ પાણીની સમસ્યામાંથી આજે પણ મહિલાઓને મુક્તિ મળી નથી. તો જોઈએ પાલનપુરના વોર્ડ નંબર 6માં પાલનપુર બોલે છે. જિલ્લાની એકમાત્ર લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રજાનો મત જાણવા માટે પાલનપુર બોલે છે. અમારી વિશેષ રજૂઆતમાં પાલનપુર વાસીઓ પોતાના મત વિસ્તારના નગરસેવકોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. પાલનપુર શહેરના વોર્ડ નંબર 6નો એક એવો વિસ્તાર છે જ્યાં સવાર પડતા જ મહિલાઓને પીવાના પાણીની સતત ચિંતા રહે છે. આ સમસ્યા ભલે નાનકડા વિસ્તારની હોય, પરંતુ છેલ્લા 5 વર્ષથી પીવાના પાણી માટે મહિલાઓને હેરાનગતિ ભોગવવી પડે તેવા વિસ્તારના નગરસેવકો માટે સારી વાત નથી. કારણ કે પ્રાથમિક જરૂરિયાત પ્રજાને પૂરી પાડવી એ ચૂંટાયેલા નગરસેવકોની પ્રથમ ફરજ બને છે. વોર્ડ નંબર 6માં પાલિકાની ગત ટર્મની ચૂંટણીમાં અશોકભાઈ ઠાકોર, દેવેન્દ્ર રાવલ, અલકાબેન પંચાલ, નાથીબેન પરમાર આ ચારેય નગરસેવકો ભાજપમાંથી ચૂંટાયેલા હતા. અધૂરામાં પૂરું આ વોર્ડ પાલનપુરના પ્રથમ નાગરિક ગણાતા પાલિકાના પ્રમુખ રહી ચૂકેલા અશોકભાઈ ઠાકોરનો છે. પાલનપુર પથ્થર સડક વિસ્તારમાં આવેલ તપોધનવાસ અને ભરથારોનો થુંબડો સહિત આસપાસના આ વિસ્તારમાં દરરોજ મહિલાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. તો જોઈએ પીવાના પાણીની સમસ્યા માટે જનતા શું જવાબ આપે છે. પાલનપુર બોલે છે બીકે ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલમાં આજે મુલાકાત લીધી છે વોર્ડ નંબર 6ની, અને વોર્ડ નંબર 6ની અંદર સ્થાનિક રહીશો આપ જોઈ રહ્યા છો આજે બીકે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરશે. છેલ્લા 5 વર્ષની અંદર હજુ પણ એવી કેટલી સમસ્યાઓ છે કે જેમને એ સમસ્યાથી અહીંના સ્થાનિક લોકો જે છે પરેશાન છે, એમની સાથે વાત કરીશું. ખાસ કરીને મહિલાઓનો અહીંયા ખાસ પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન ખૂબ છે. છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારની અંદર પાણી નથી અને પાણીના કારણે અહીંના વિસ્તારના સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. ત્યારે ખાસ વાતચીત કરશું એના સ્થાનિક મહિલા સાથે. કેટલા સમયથી પાણીનો પ્રશ્ન છે, શું મુશ્કેલી છે? અમારે છેલ્લા અહીંયા 5 વર્ષથી પીવાનું પાણી આવતું નથી, તો અમે ઢાળે પાણીની ડોલો ઉપાડવા માટે છે, ઢાળે પીવાનું પાણી ભરવા જઈએ છીએ. અહીંના જે નગરસેવકો છે એમને રજૂઆત એ લોકોને બી કીધી, પણ એ લોકો કે કેમ કે અમારે ઢાળ છે એટલે પાણી બધું ઢાળે અમારે રગડી જાય છે. તમે કીધું તમે વચ્ચે પ્લેટ નાખાય ને અમને થોડુંક પાણી પીવાનું આપો, પણ એ લોકો સાંભળતા જ નથી. કેટલા સમયથી આ પાણી સિવાયની પણ બીજી સમસ્યાઓ છે? હું તો જો ભાઈ હમણાં 1.5 વર્ષથી જ રહેવા આવી છું, એટલે મને તો આ પાણીનું જે છે એ માટે હું કહું છું કે પાણીની તકલીફ છે. કાં તો કોઈ નવી લાઈન નાખે, કાં તો પછી એ ઘોડો વડો નાખે, તો અમારી તકલીફ દૂર થઈ જાય પાણીનું. તો અહીંયા મહત્વનો એક પ્રશ્ન છે વોર્ડ નંબર 6માં પાણીનો પ્રશ્ન અને પીવાના પાણીના પ્રશ્નના કારણે ખૂબ હેરાનગતિ અહીંયા છે. અહીંયા સ્થાનિકો સાથે વાત કરીશું કે આ જે તમારો વોર્ડ નંબર 6 છે, 5 વર્ષ સુધી તમારા નગરસેવકોએ શું કામ કર્યા? આમાં મેઇન વોર્ડમાં છે, અમારે 4 જણ કોર્પોરેટ છે. એમાં છે અલતાબેન પંચાલ, દેવેન્દ્રભાઈ રાવલ, નાસીબેન પરમાર, અને મેઇન છે નગરપાલિકાના પ્રેસિડેન્ટ અશોકભાઈ. જે પાલનપુર શહેરની સમસ્યા દૂર નથી, અમારા વોર્ડની સમસ્યા દૂર નથી થતા, તો પાલનપુર શહેરની સમસ્યા તે દૂર થશે. અમારા વિસ્તારમાં પાણી, રસ્તા, ગટર લાઈન ટોટલી પ્રોબ્લેમ છે. અને એક વાર અરજી બે મેં આપેલ છે, જે અરજીના પુરાવામાં પાસે છે, પણ હજુ સુધી નિરાકરણ આવતું નથી. શું શું સમસ્યા છે? પાણીની, પાણી આવતું નથી, પાણી ઉપાડવું પડે, મોટર બારવા છતાં પણ જો નિયમિત પાણી નથી, 5 થી 7 મિનિટ પાણી આવે છે. અને દેવેન્દ્રભાઈના વિસ્તારમાં અને અશોકભાઈના વિસ્તારમાં દિવસમાં 3 વાર પાણી આવે છે. આજે પાણીની સમસ્યા છે, આટલા વર્ષોથી સુધી હજી વર્ષોથી એની જ સમસ્યા છે, દૂર થતી નથી. અને આ બાબતે અનેક વાર રજૂઆત મેં થઈ ગયેલી છે, મારે રૂબરૂ અરજી મેં આપેલી છે, પણ હજી નિરાકરણ આવ્યું નથી. તમારા જે નગરસેવકો છે કેટલી વાર તમારા વિસ્તારની મુલાકાત? આજ સુધી નહીં, અશોકભાઈને તો આજ સુધી જોયા જ નથી. બરાબર, નાથીબેન પરમાર તો વોટ લેવાય હતા, 5 વર્ષથી જોયા નથી. નાથીબેન સેવા છે નહીં, જોયા નથી હજુ સુધી. ખાલી બેનરમાં ફોટામાં જોયેલા છે નાથીબેનને. દેવેન્દ્રભાઈ પણ મારો નંબર બ્લેક લિસ્ટમાં વહેલેલો, વોટ્સઅપ મારો મોબાઈલ નંબર, ફોન કરવા છતાં. તો હવે પછી પરિવર્તન, હવે પછી પરિવર્તન. આ વિસ્તારના લોકોને કેવું છે, ખાસ કરીને બેન સાથે વાત
શું કહેવું છે આપનું? બીજી વાર આ વિસ્તારમાં વોર્ડ લેવા આવશે તો એમને એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ તમામ સેવા કેમ એમનો વ્યવહાર એટલો ખરાબ હતો? એટલો વ્યવહાર ખરાબ છે. પાલનપુરમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ આદરી નથી એમને. ખુદ નગરપાલિકા પ્રમુખનો વોર્ડ છે. નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે, પરિવર્તનની વાત કરી રહ્યા છે. ત્યાં સ્થાનિક રહીશો અને મહિલા સાથે પણ વાત કરશું. બેન, તમારા વિસ્તારમાં સૌથી વધારે મહિલાઓને કહ્યું છે પાણીની તકલીફ છે, વર્ષોથી આટલા વર્ષથી તમે પાણી વગર ભોગવી રહ્યા છો. હા, સાચી વાત છે. ઢાળેથી ઉપાડીને લાવવું પડે છે પાણી પીવાનું. સરકારી નળેથી ઉપાડીને લઈએ છીએ પાણી. કેટલું પાણી આવે છે એમ તમારે? પાંચ મિનિટ, દસ મિનિટ કે આવતું? મોટર બાળીએ છીએ ત્યારે થોડી વાર દસ પંદર દસ મિનિટ આવે પછી જતું રહે છે પાણી. અને ઉનાળામાં તો સાવ જ નથી આવતું. ઢાળેથી બધું બે મહિના તો ઉપાડીને જ લાવવું પડે છે. સૌથી અહીંયા જે પ્રશ્ન છે એ પાણીનું છે. બીજા જે સ્થાનિક છે એમની સાથે પણ વાત કરીશું. અહીંયા મહિલાઓનો પ્રશ્ન છે, પાણીનું છે, ગટરનું છે, ઘણી બધી સમસ્યાઓ છે. પાલિકા પ્રમુખનો આ વોર્ડ છે, બરોબર. અહીંયા નગરજનો મુલાકાત લેતા અને સ્થાનિકોનું કેવું છે પરિવર્તન લાવવું છે, શું કેવું છે તમારું? એટલે મેન તો અમારે પાણીની તકલીફ ખૂબ છે અહીંયા આગળ, કારણ પીવાનું પાણી સવારે અમારે ઉચકવાથી ઢાળે જવું પડે છે. અહીં તો હવે દસ મિનિટ પાણી આવવાનું બંધ કરી દે તરત, દસ મિનિટથી વધારે પાણી આપતા જ નથી. તો પાણી પછી દસ મિનિટમાં તો થોડું ભરાઈ જાય. અને અત્યારે તો આ દેખો આ કામ ચાલે છે ને, તો ત્રણ દિવસથી લાઈન બંધ છે અમારી. પાણી બિલકુલ છે જ નહીં અમારે, ખાલી કામ છે. તો પાણીની તો સમસ્યા દૂર કરવી જ પડે ને યાર. તમારા નગરસેવકો પાંચ વર્ષ સુધી કર્યું શું? નગરસેવકો શું કશું નહીં, જોઈને જતા રહી. આ તો આવું તો ચાર પાંચ વારથી આવી આવીને જોઈને જતા રહી. બોર થઈ જાય, ઢેકણું થઈ જાય, પણ શું થવું જોઈએ ને? આ લાઈન નખાઈ જાય, પાણી આવશે, શું આવશે? પાણી કશું નહીં આવતું સાહેબ. પાંચ વર્ષે પૂરા થાય ફરી ચૂંટણી આવી જાવ. ચૂંટણી ફરી આવશે, વોટ લેવા આવશે તો ફરી નહીં આવે કોઈ વોટ, પછી આવું થશે સાહેબ. એટલે એમને જે પ્રજાલક્ષી કામ કરવાના તે કર્યા નથી? કર્યા નથી. તો અહીંના વિસ્તારનું સૌથી મોટો પ્રશ્ન છે પાણીનું. છેલ્લા પાંચ વર્ષથી પાણી વગર વળખા મારી રહ્યા છે, છતાં પણ અહીંના જે સ્થાનિક જે નગરસેવકો છે એ હજી સુધી આ વિસ્તારમાં ફરક્યા નથી. અને સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા આ વખતે તો કે અમે પરિવર્તન લાવશું, કારણ કે પાંચ વર્ષ સુધી વિકાસના કામના નામે જ આ વિસ્તાર પછાત રહ્યો છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.